રાજકોટ પહોંચીએ જ્યાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલે મતદાન કર્યું છે વજુભાઈ વાળાએ મતદાન કર્યું હતું દેશમાં વિકાસનો મુદ્દો ચાલ્યો છે વજુભાઈએ વાત કરી હતી અને સારું મતદાનની આશા પણ વ્યક્ત કરી છે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા આપણી સાથે છે તેમને મતાધિકારનો ઉપયોગ કર્યો છે વજુભાઈ કયા મુદ્દાઓ ખાસ આ વખતે મતદાનમાં જોઈ રહ્યા છો મતદાનની અંદર બાકીનું જે રસ્તા નલ લાઈટ ગટર ઇલેક્ટ્રિસિટી પાણી એની માટે વ્યવસ્થા તો પૂર્ણપૂર્ણ થશે પરંતુ મતદાનની અંદર ખાસ મુદ્દો એ છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કોણ કરશે ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કોણ કરશે અને રાષ્ટ્રને સમસ્ત વિશ્વની અંદર કોણ નામના અપાવશે એવી પાર્ટીને આપણે મત આપવો જોઈએ એ જ મુદ્દો આજની તારીખે છે ખાસ આપ ક્ષત્રિય સમાજના આગેવાન છો ક્ષત્રિય સમાજે જે રીતના વિરોધ કર્યો આંદોલન ચલાવ્યું આને કઈ રીતના જોઈ રહ્યા છો એની કેટલી અસર વોટ ઉપર એની અસર કઈ નથી થવાની રૂપાલાજી જે બોયલા અને માફી માંગી ત્યારે ચેપ્ટર પૂરું થયું અને ત્યાર પછી જે રાજાઓ માટે બોયલા તો તમામ રાજવીઓએ પણ એમને કહ્યું કે રાષ્ટ્ર પ્રત્યે આપણું કર્તવ્ય અને ફરજ સમજીને આવા કોઈ વાક્યો ઉપર આપણે વધુ આધાર રાખ્યા વગર આપણે મતદાન કરવું જ જોઈએ એવું રાજવીઓએ પણ કહ્યું છે